સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગેસ રિપેરિંગની આડમાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતો હતો. પોલીસે 7 કલાકનું ઓપરેશન હાથ ધરી 13 દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું હતું અને 13 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ ગેરકાયદેસર કેવી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવે છે તેનો પણ ડેમો બતાવ્યો હતો, જેમાં લોકોના જીવ સાથે જોખમ તો ઊભું કરી જ રહ્યા છે, સાથે જ પોતાના જીવ સાથે પણ જોખમ ઊભું કરી રહ્યા છે. સુરતમાંથી ફરી એક વખત ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગેસ રિફિલિંગ ઝડપાયું છે. કાપોદ્રા વિસ્તારમાં 13 જગ્યાઓ પર ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. કાપોદ્રા પોલીસને માહિતી મળી હતી કે કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેસ રિફિલિંગની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે, જે માહિતીના આધારે પોલીસે આખું ઓપરેશન હાથ ધરી છાપો માર્યો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશનની 4 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. 20 જેટલા પોલીસકર્મીઓ દ્વારા દીનદયાળ વસાહત, મરઘા કેન્દ્ર, વડવાડા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ પાસે, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહન બાગ, બરોડા, પિસ્ટેજ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગેસ રિફિલિંગની આડમાં દુકાનમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપી પાડ્યું હતું. પોલીસે અહીં રેડ કરી 13 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર, મુરઘા કેન્દ્ર, વડવાડા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ 13 જગ્યાઓ ઉપર કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ PSI શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ 24/4/2024 રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ 41 તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે. આ ગુનાની MO મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય. કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે, જે સરાહનીય છે. આ મામલે SCP VR પટેલે જણાવ્યું હતું કે ગેસ રિફિલિંગની આડમાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી આપતા હતા. કાપોદ્રા પોલીસે 13 આરોપીની ધરપકડ કરી દુકાનમાંથી અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાપોદ્રા પોલીસ દ્વારા 41 મોટા ગેસ સિલિન્ડર, 5 નાના ગેસ સિલિન્ડર અને હાઈટેક રીતે ગેસ રિફિલિંગ કરી શકાય તે રીતના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.